મહત્વના સમાચાર સાબરકાંઠાથી પણ સામે આવી રહ્યા છે કે જ્યાં ગાભોઈ પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યાના સમાચાર છે. રેલવે ઓવરબ્રિજ પરથી આ બસ નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ આ લક્ઝરી બસ જઈ રહી હતી કે જેમાં ઘાયલોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફિલહાલ સાબરકાંઠાના ગાભોઈ પાસેથી કે જ્યાં એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો. જે રેલવેની ઉપરનો ઓવરબ્રિજ હતો, રસ્તો ઉપરથી જતો હતો અને રેલવે ટ્રેક નીચેથી, તે બ્રિજ પરથી આ બસ નીચે પટકાય છે. ફોનલાઇન પર જોડાયા છે બધું વાતચીત કરવા સંવાદદાતા દેવ ગોસ્વામી. દેવ, ખાસે જણાવશો જે રીતે આ લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે, કયા પ્રકારનો અકસ્માત, શું વિગતો, અત્યારે જે ઇજાગ્રસ્તો છે તેમની શું પરિસ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસ નેશનલ હાઈવે 8 ઉપર ગાભોઈ નજીક આવેલા સરવણા ઓવરબ્રિજ, રેલવેનો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપરથી એવું કહી શકાય છે કે ડ્રાઈવરને કદાચ ઝોકું આવી ગયું અને ઝોકાના કારણે ઓવરબ્રિજ ઉપરથી બસ નીચે, લક્ઝરી બસ નીચે ખાબકી હતી, જેમાં 40થી વધુ પેસેન્જરો હતા, જેમાં 40 લોકોને ઘાયલ થયા છે, જેમાં 6 થી 7 જે પર્યટક છે તેમને વધુ ગંભીર ઈજાઓ થતા તેમને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવે છે. તો બાકીના જે નાની મોટી ઈજાઓ વાળા છે એમને ગાભોઈ સિવિલમાં ખસેડવામાં આવે છે. તો હાલ જોવા જઈએ તો કોઈ મૃત્યુ પામ્યું હોય તેવા કોઈ સમાચાર નથી મળી રહ્યા, પણ 40થી વધુ લોકો ઘાયલ છે તેવા અને એ લોકોને સારવાર અપાઈ રહી છે. અને હાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક અને લક્ઝરી જે પલટી મારી હતી તેને ઉભી કરી અને સાઈડમાં ખસેડવાની કામગીરી ચાલુ છે. બિલકુલ દેવ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો 40 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. બસ પુલ પરથી નીચે ખાબકી છે.